હવે વાત કરીશું ઓપન પ્લેટફોર્મની. બીકે ન્યૂઝ ચેનલ દ્વારા શરૂ કરવામાં આવેલા ઓપન પ્લેટફોર્મને ભારે સફળતા મળી રહી છે. દર્શકો હજારોની સંખ્યામાં વિડીયો ઓપન પ્લેટફોર્મ પર શેર કરી રહ્યા છે, પરંતુ આ દર્શકોમાં મોટાભાગના દર્શકો અમારા દ્વારા આપવામાં આવેલી સૂચના મુજબના વિડીયો બનાવતા ના હોવાના લીધે તેમના વિડીયોને અમે પ્રકાશિત કરી શકતા નથી. બીકે ન્યૂઝ ચેનલ દર્શકોને ખાસ જણાવે છે કે વિડીયો બનાસકાંઠા જિલ્લાનો જ હોવો જોઈએ. આ ઉપરાંત વિડીયો બનાવતી વખતે ફોન આડો રાખેલો હોવો જરૂરી છે. ઊભી ફ્રેમમાં તૈયાર થયેલા વિડીયો રદ કરવામાં આવશે. આ ઉપરાંત વિડીયો ફોનના મુખ્ય કેમેરામાં બનાવવાનો, સેલ્ફી મોડમાં તૈયાર કરવામાં આવેલો વિડીયો રદ કરવામાં આવશે. વિડીયો બનાવતી વખતે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે વિડીયો સ્ટીલ ફ્રેમમાં બનાવવાનો, એટલે કે વિડીયો બનાવતી વખતે હાથ સ્થિર રાખવો. વાત કરીએ વાવ તાલુકાની. વાવ તાલુકાના અમારા દર્શક દ્વારા વાવમાં થયેલા વરસાદ બાદ તળાવો છલકાયા હોવાના સુંદર વિડીયો મોકલવામાં આવ્યા છે. ચોક્કસ આ વિડીયો જોતા જ ખુશીનો અહેસાસ થાય છે, પરંતુ સાથે સાથે તળાવો ઓવરફ્લો થતાં તળાવની બાજુમાં જ આવેલા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને ખેડૂતોને ચોમાસુ વાવેતરમાં મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ડીસામાં વરસાદે આજે વિરામ લીધો છે, પરંતુ વાત કરીએ છેલ્લા 3 દિવસ સુધી વરસાદે તડી બોલાવી હતી તે, ત્યારે ડીસા શહેરમાં રસ્તાના વિવાદમાં ફસાયેલી નજીવન સોસાયટીનો વહોળા વિસ્તારના સામાન્ય દિવસોમાં ગંદકીથી ખદબેલા જોવા મળે છે અને અહીંથી પસાર થવું પણ લોકોને પસંદ રહેતું નથી. ત્યારે અમારા નજીવન સોસાયટીના દર્શક દ્વારા આ વિસ્તારમાં વરસતા વરસાદમાં વિડીયો બનાવવામાં આવ્યો છે. ગંદકીથી ખદબદી રહેલા આ વિસ્તારની સફાઈ પાલિકા તો કરાવતી નથી, પરંતુ વરસાદે આ વિસ્તારને સુંદર અને આહલાદક વાતાવરણ સર્જી દીધું હતું.